ભરૂચ જિલ્લા કક્ષાનું 15મો સ્પેશિયલ ઓલિમ્પિક્સ જીએનએમસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં 305 જેટલા દિવ્યાંગ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા કક્ષાનો 15મો સ્પેશિયલ ઓલિમ્પિક જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો, જેમાં કલરવ અસ્મિતા વિકાસ કેન્દ્ર સર્વ શિક્ષા અભિયાન ડાયટના કોશંબા સેસવ અંકલેશ્વરમાં મળીને કુલ 305 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 14 વર્ષથી દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિક રમાડવામાં આવે છે, જેમાં જિલ્લાના અલગ અલગ સંસ્થાઓના દિવ્યાંગ બાળકો ભાગ લેતા હોય છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ કલરવ સંસ્થા અને એલએનજી પેટ્રોનેટ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કક્ષાનો 15મો સ્પેશિયલ ઓલિમ્પિક જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં કલરવ અસ્મિતા વિકાસ કેન્દ્ર સર્વ શિક્ષા અભિયાન ડાયટના કોસંબા સેસવ અંકલેશ્વરના મળી કુલ 305 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળકોએ 25 મીટર, 50 મીટર, 100 મીટર અને 200 મીટર તથા 400 મીટર દોડ, વોક, સોફ્ટ બોલ, થ્રો, ગોળા ફેંક, લાંબો કૂદકો, સ્વિમિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લીધો હતો, જેનો શુભારંભ ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી શ્વેતાબેનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કલરવ સંસ્થા દ્વારા આજે મેન્ટલી રિટાર્ડેડ બાળકો માટે, દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 305 જેટલા બાળકો આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. આ બાળકો, એમના મેન્ટર ટીચર્સ, એમના મમ્મી પપ્પાઓ અને ખાસ કરીને કલરવ સંસ્થા કે જે આ બાળકોનો હાથ પકડી અને એમને એક સફળ જીવન ભણી લઈ જાય છે, એ સંસ્થાનો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ બાળકો આપણી જવાબદારી છે, આપણા સૌની સહિયારી જવાબદારી છે અને એમના ભલા માટે આપણે જે કંઈ પણ કરીએ તે ઓછું છે. જીએનએફસી અને પેટ્રોનેટ કંપનીનો પણ આ તબક્કે આભાર માનવો રહ્યો કે એમણે આ બાળકો માટે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.